સમગ્ર ડાંગ પ્રદેશ માટે આશીર્વાદ રૂપ નિર્માણ થનારી બ્લડ બેંકના ના આવાના આહવાન યોજનારી કથાકાર પ્રફુલભાઈ શુક્લાની માનસ મનોરથી શિવ કથામાં બીજી ફેબ્રુઆરીથી દંડકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં માં બાર જ્યોતિર્લિંગ સ્થાપના કરવામાં આવશે ડાંગ ના ત્રણસો અગિયાર ગામો ને સમાવી ને યોજાયેલી આ શિવ કથામાં વલસાડ ડોક્ટર શૈલજાબેન મલસેકર દ્વારા બેટી બચાવો અને સુરતના સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેન જોશી દ્વારા કારૂની સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે મારો પહેલો એક પ્રશ્ન છે રામકથાનો કથાનો જે આ શિવ કથામાં પૂછાવવાનો છે અને એના ઉપર હું કથા કરવાનો છું કે જનક રાજાએ ધનુષ યજ્ઞનું આયોજન કર્યું ખંડખંઠી લંકા સુધી રાવણને પણ આમંત્રણ આપ્યું તો પછી બાજુનો જ પ્રદેશ અયોધ્યાનો દશરથજીને આમંત્રણ કેમ નથી હું રામાયણના પ્રમાણ સાથે કહું છું કે દશરથજીને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી તો વાય શું કામ દશરથજીને આમંત્રણ કેમ નથી આપ્યું આ એક પ્રશ્ન આવા નવ પ્રશ્ન રામાયણમાં છે એમાં ખાસ કરીને સીતાજીની અગ્નિ પરીક્ષાનો જે પ્રશ્ન છે કે સીતાજીને અગ્નિમાંથી ચાલીને રામે આવવા કીધું અત્યારે ન્યૂ જનરેશનની નવી પેઢીને લોકો એવું ભરમાવે છે કે સીતાજી ઉપર રામને કોઈ શંકા હતી એટલે અગ્નિમાંથી ચાલવાનું કીધું પણ નહીં એ સદંતર ખોટું છે એ પ્રશ્નનો પણ આ શિવકથામાં જવાબ આપવામાં આવશે આવો માનસ મનોરથી શિવકથા અને બ્લડ બેંકને લાભાર્થી આયોજિત આ શિવકથા આજે સ્વરાજ આશ્રમ આહવાની અંદર એ મીટ એ નિમિત્તે મિટિંગ થઈ ત્યાંથી ધવલી દોડ ગામની અંદર મિટિંગ થવાની અને ઠેર ઠેર ડાંગના ત્રણસો ને અગિયાર ગામોનો એમાં સમાવેશ કરવાનો છે આવો પધારો બીજી ફેબ્રુઆરીથી દંડકેશ્વર મહાદેવ આહવા શિવકથામાં જય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય જય શિયા સમગ્ર ડાંગ પ્રદેશને માટે આશીર્વાદરૂપ એવી બ્લડ બેંક આહવાને લાભાર્થે બીજી ફેબ્રુઆરીથી દંડકેશ્વર મહાદેવના પરિસરમાં શિવકથાનો આરંભ થઈ રહ્યો છે આ શિવકથા જરા હટકે એટલે કે નાવિન્યકારી અને ક્રાંતિકારી રહેશે જે શિવકથાની અંદર બેટી બચાવો વ્યસન મુક્તિ મેડિકલ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને સુરતના સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેન જિગ્નેશભાઈ જોશી દ્વારા કાનૂની સહાયનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કથાની અંદર વાગડ ગ્રુપ સુરત અને સવાણી ગ્રુપ સુરતનો પણ સહયોગ જ્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે શિવકથાની અંદર બાર જ્યોતિર્લિંગની સ્થાપના થશે સૌરાષ્ટ્રે સોમનાથન ચી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જન્યા તો મહાકાલમ મમકારમ મમલેશ્વરમ પ્રલ્યા વૈજનાથન ચાકિન્યા ભીમશંકરમ શેતબંધુ તો રામેશમ નાગશમ દારુકાવરણે અને વારાણસ્યા તો વિશ્વ સ્વંત્રંબકમગૌતી મીટ તે હિમાલય તું કેદારમ ઘષ્ણે તંચ શિવાલય આ બારે બાર જ્યોતિર્લિંગ આ શિવકથાની અંદર સ્થાપના કરવામાં આવશે અને એની પૂજા કરવામાં આવશે ડાંગમાં રહેનારો માણસ બાર જ્યોતિર્લિંગ સુધી ન પહોંચી શકે એને માટે સામેથી ગંગા સામેથી આવી છે બસ એમાં સ્નાન કરવાનું છે આ શિવકથાને સફળ બનાવવા માટે અમારા કમલેશભાઈ પાટિલ વનરાજભાઈ નાયક મુરબ્બી શ્રી કાકા અને સમગ્ર આહવાના ભાઈ શ્રી ચેતનભાઈ કેતનભાઈ અને સમગ્ર આહવાના નવયુવાનો જે જોમથી કામ કરી રહ્યા છે મને એમ લાગે છે કે બીજી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ શિવકથા અને એ પણ કેવલ શિવકથા નથી માનસ મનોરથી શિવકથા રામ અને શિવનો એમાં સમન્વય કર્યો છે માણસ મનોરથી શિવકથા નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે દરરોજ રામાયણમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એ પ્રશ્નનો એ કથામાં ઉત્તર આપવામાં આવશે એવા નવ દિવસ રામાયણના નવ પ્રશ્ન હું એક જ પ્રશ્ન તમને કરું છું તમને જેનો જવાબ મળે તો મને મોકલજો મારો પહેલો એક પ્રશ્ન છે રામકથાનો જે આ શિવકથામાં પૂછાવાનો છે અને એના ઉપર હું કથા કરવાનો છું કે જનક રાજાએ ધનુષ યજ્ઞનું આયોજન કર્યું ખંડખંઠી લંકા સુધી રાવણને પણ આમંત્રણ આપ્યું તો પછી બાજુનો જ પ્રદેશ અયોધ્યાનો દશરથજીને આમંત્રણ કેમ નથી હું રામાયણના પ્રમાણ સાથે કહું છું કે દશરથજીને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી તો વાય શું કામ દશરથજીને આમંત્રણ કેમ નથી આપ્યું આ એક પ્રશ્ન આવા નવ પ્રશ્ન રામાયણમાં છે એમાં ખાસ કરીને સીતાજીની અગ્નિ પરીક્ષાનો જે પ્રશ્ન છે કે સીતાજીને અગ્નિમાંથી ચાલીને રામે આવવા કીધું અત્યારે ન્યૂ જનરેશનની નવી પેઢીને લોકો એવું ભરમાવે છે કે સીતાજી ઉપર રામને કોઈ શંકા હતી એટલે અગ્નિમાંથી ચાલવાનું કીધું પણ નહીં એ સદંતર ખોટું છે એ પ્રશ્નનો પણ આ શિવકથામાં જવાબ આપવામાં આવશે આવો માનસ મનોરથી શિવકથા અને બ્લડ બેંકને લાભાર્થી આયોજિત આ શિવકથા આજે સ્વરાજ આશ્રમ આહવાની અંદર એ મીટ એ નિમિત્તે મીટિંગ થઈ ત્યાંથી ધવલી દૌડ ગામની અંદર મીટિંગ થવાની અને ઠેર ઠેર ડાંગના ત્રણસો અગિયાર ગામોનો એમાં સમાવેશ કરવાનો છે રાવો પધારો બીજી ફેબ્રુઆરીથી દંડકેશ્વર મહાદેવ આહવા શિવકથામાં જય શિયા રામ ઓમ નમ શિવાય